કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત્ સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગાધાધા, કેભીરી, રૂપરૂભૃ, શૃક્રુ, ઉહૃ, ભસ, ધનજનધીશ, નિજ વિજ, વિષતુર, એમાંથી અંતિમ હલંત ધાતુઓ જોઈ રહ્યા છીએ. હલંત ધાતુઓમાં ગઈકાલ સુધીમાં બે ધાતુ પૂરા કર્યા, આપણે ત્રીજો ધાતુ લેવાના છીએ. બે ધાતુઓમાં ધન જન, પહેલા જન પછી ધન, અને હવે લઈએ છીએ તુર, ત્રીજો ધાતુ. તુર ધાતુમાં આ પણ વૈદિક છે. છાંદસ, તુવરણે ઉતાવળ કરવું, છળક કરવી, આવો એનો અર્થ થશે. રમાં રહેલો અ, રેફમાં રહેલો અ, અનુનાસિક છે. ઉપદેશ જ અનુનાસિક ઇતથી ઇત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ રહેશે, તુર ધાતુ સંજ્ઞા બનશે. તુર દ્વિત્વ અભ્યાસ અભ્યાસ કાર્ય કરતા બની જશે તુતુર. તુતુર એ અંગ બને છે. અંગ બન્યા પછી પ્રથમ પુરુષ એકવચન વર્તમાને લઠ માં ઉપધામાં રહેલ ઇકનો ગુણ થશે. ઉગત લઘુ પદસ્ય ચ સૂત્રથી ગુણ થશે. સર્વધાતુ કાળધાતુ કયો હો, અનુવૃત્તિ છે. એટલે સૂત્ર પણ અત્યારે તમને બતાવી દઉં છું. તુતુરથી રૂપ બને છે. એક સૂત્ર નવ આવે છે, બાકી બીજું કોઈ સૂત્ર નથી. જોડે જોડે સૂત્ર છે. તુર ધાતુ દ્વિત્વાદી કાર્ય કરતા તુતુર અંગ બને છે. પરસ્મયપદી ધાતુ છે. નંબર એક હલાદિ પિત્ત, હલાદિ પિત્ત પ્રત્યય પરમાં હોય છે ત્યારે. પુગંત લઘુ ઉપધસ્ય ચ, પુગંત લઘુ ઉપધસ્ય, પુગંત આપણા હજી કામમાં નથી આવ્યું. લઘુ લઘુ ને ગુરુ એને જ રસ્વ દીર્ઘ પણ કહીએ છીએ, પણ આ કળારાત એકા સંજ્ઞાથી જે તે નામકરણ એક જ આપણે રાખવાનું છે. કારણ કે લઘુ કહેવાથી કઈક અર્થ અલગ થાય, ગુરુ કહેવાથી કઈક અર્થ અલગ થાય, રસ્વ કહેવાથી કઈક અલગ અર્થ થાય, અને દીર્ઘ કહેવાથી કઈક અલગ અલગ અર્થ થાય. ઉપદસ્ય ઉપદા ઉપદસ્ય અલો અંત્યાત પૂર્વ ઉપદા. 7386 થી શું કહે છે કે ઉપદામાં ગુણ કરવાનો, પણ ક્યારે? લઘુ ઈક હોય તો જ, ગુરુ હોય તો નહીં. પછી એના પછી તરતનું ના, પહેલાનું ને, આ 86 છે, ના 87 છે, ના પછીનું, બરાબર 86 અને 87, એના પછી તરતનું પણ ક્યાં આવશે? અજાદી પિત્ત. આમ તો કશું લાગુ જ નહીં પડતું, પણ નિષેધ કરવા માટે પણ કહેવું પડે, કારણ કે બાકી તો ગુણ થાય છે એટલા માટે. ના અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુ કે, ન અભ્યસ્ત, ના અકસવર્ણ દીર્ઘ દીર્ઘ, ન માં રહેલ અ અને અભ્યસ્ત માં રહેલ અ, બરાબર ના. ન અભ્યસ્ત, ન અભ્યસ્તસ્ય અચી, અચી અચ પરમા હોય, અને પિત્ત સર્વધાતુ પ્રત્યે પરમા હોય, પીતિ બંને સપ્તમી છે. સાર્વધાતુ કે એ પણ સપ્તમી છે. અજાદી પિત્ત પ્રત્યે પરમા હોય ત્યારે,
અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓની ઉપદાનો ગુણ થતો નથી, ના પાડી દે છે. ઉદાહરણ છે, પછી આવશે લોટ લકારમાં આવશે. નંબર 3, અરે 2, હલાદી અપિત. આ હલાદી પિત્ત અને અજાદી પિત્તની વાત પૂરી થઈ. હલાદી અપિત અને અજાદી અપિત. હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે હલીચ સૂત્ર છે. હલીચ 8-2 ને 77 સૂત્રથી ઉપધા ના લઘુ ઈકનો દીર્ઘ કરવાનો કહે છે. ક્યારે? હલાદી અપિત પ્રત્યય પરમા હોય ત્યારે. હલીચ સૂત્રથી ઉપધામાં જે લઘુ ઈક છે, ઈક એટલે 4, ઈ ઉરુ ને લુ, તો એને દીર્ઘ કરવાનું છે. જેમ કે તુતુરમાં તમારે રહેલું ઉ જે છે, ઉપધામાં હ્રસ્વ ઉ છે, એને થઈ જાય છે દીર્ઘ, એટલે તુ તુરતા થઈ જશે. આવું બધામાં, યાની હલાદી અપિત માં. નંબર 3, અજાદી અપિત પ્રત્યય પરમા હોય. અજાદી અપિત પ્રત્યય પરમા હોય ત્યારે કિમિતી છે સૂત્ર 1-1-5 શરૂઆતનું. શું કરે છે? ગુણનો નિષેધ કરે છે, એટલે કઈ કરવાનું રહેતું નથી. અને સીધું તુતુ રતી રમા રહેલો અપ ક્યાં થઈ જશે? પ્રથમ પુરુષ બહુવચનમાં. પ્રથમ પુરુષ બહુવચનમાં વર્તમાને લટ. તો આટલા પરિવર્તન છે, બીજા કોઈ પરિવર્તન નથી. સૂત્રમાં પણ આ જ વસ્તુ છે. બે સૂત્ર તમને અષ્ટાધ્યાયમાંથી પણ બતાવી દઉં. ઉગંત લઘુ પદસ્ય ચા, ઉગંત ઉગંત લઘુ પદસ્ય, ઉગંત લઘુ ઉપધસ્ય ષષ્ઠી એકવચન, ચ અવ્યય છે. અનુવૃત્તિ 82માંથી ગુણઃ અને 84માંથી સર્વધાતુ કારધાતુ કયો હો, આખું સૂત્ર છે. સર્વધાતુ કે અર્ધધાતુ કે જે પ્રત્યય પરે, સાર્વધાતુક અને અર્ધાતુક પ્રત્યય, આપણે અત્યારે સાર્વધાતુક જ ચાલી રહ્યા છે. અર્ધાતુક હજી એક પણ લીધો નથી. પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંતસ્ય આપણે નહીં લેવાનો, હજી સુધી આવ્યો નથી. એ છે અહીંયા આવે છે, આ જગ્યાએ આવે છે, એ હજી આપણે લીધો નથી. તથા લઘુ ઉપધસ્ય, લઘુ પધસ્ય અંગસ્ય, અંગ ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થાય છે. એક વાક્ય નહીં, ઉદાહરણ નહીં જોયું. અસ્ય અંતે પુક આગમ કૃત અસ્તિ, એ આપણે નહીં લેવાના. તથા ચ અસ્ય ઉપધાયામ, એ આપણે લેવાનું છે. લઘુ વર્ણ અસ્તિ, લઘુ વર્ણ હોય તાદૃશસ્ય અંગસ્ય, તાદૃશસ્ય અંગસ્ય ગુણ ભવતી. અને ગુણ માટેનું આપણી પાસે સૂત્ર છે ત્રીજું, ઈકો ગુણવૃત્તિ, પણ એ માત્ર સંજ્ઞા કરનારું સૂત્ર છે. ઈક, ઈકહ વિસર્ગનો ષષ્ઠી એકવચન, વિસર્ગનો ઓ થઈ ગયો છે, વિસર્ગનો ઓ થઈ ગયો છે. ગુણવૃદ્ધિ સહેજ તમને અહીંયા બતાવી દો કે એ વિસર્ગનો ઓ ક્યારે થાય. સૂત્ર પછી આપીશ, સૂત્ર પછી આપીશ. વિસર્ગની પહેલા વિસર્ગ સંધિ, ઈકો જે છે ઈકહ, વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગની પછી અ, કે ત્રીજો ચોથો પાંચમો વર્ગ કહું છું, ત્રીજો ચોથો પાંચમો, અને અંતસ્થ એટલે કે યણ પરમા હોય ત્યારે વિસર્ગનો ઓ થાય છે.
આમ તો ઉનો આગળ આવે છે, હજી પછી વિસર્ગ નવું થાય ને પછી પાછું આપણે ગુણ થાય ને એવું હોય છે, પણ સીધું તમને મેં બતાવી ગુણવૃદ્ધિ, અહીંયા ઇકો ગુણવૃદ્ધિ એ ખાલી સંજ્ઞાનું સૂત્ર છે, આપણે જાણીએ છીએ. અનયા પરિભાષાયા અયમ ગુણાદેશ એક વર્ણશે ભવતી, પછી નીચે જોવાની જરૂર નથી. આ આપણે જાણીએ છીએ જ્ઞાતવ્યમાં જાણવું જોઈએ, અસ્મિન સૂત્રે યાની પુગંત લઘુ પદસ્ય ચ અંગસ્ય ગુણા ઇતિ ઉક્તમ અસ્તિ. અંગનો ગુણ કે છે, અંગ ક્યારે થાય? અત્યારે તો ધાતુ અને વિકરણ પ્રત્યય બેને જોડીએ ત્યારે અંગ થાય છે. અત વસ્તુતઃ અલો અંત્યસ્ય 1152 ઇતિ અનેન અંગસ્ય અંતિમ વર્ણસ્યૈવ ગુણાદેશઃ ભવેત, પણ અહીંયા અલગ છે. પરંતુ પુગંત અંગસ્ય અંતિમ વર્ણ પકાર એવ ભવેત, તથા લઘુ પદસ્ય અંગસ્ય અંતિમ વર્ણ અપી હલ એવ ભવેત. વચન સામર્થ્યાત અતઃ એતયો વિષય ઉપધાયી વર્ણસ્ય ગુણા ભવતી. ઉપધા વર્ણ માટે જાણીએ છીએ, પણ અહીંયા સૂત્ર દેખાતું નથી. અલો અંત્યાર પૂર્વ ઉપદા છોડીએ. પછી બીજું તરતનું સૂત્ર છે આની પછી, એટલે કે 86 પછી 87. નાભ્યસ્તસ્યાચિ પિતિસાર્વધાતુકે નાભ્યસ્તસ્યાચિ ન છે અવ્યય છે, નિષેધ કરે છે, કોઈ રૂપ નહીં ચાલે એટલે અવ્યય રાખ્યું છે, નહીં તો વિસર્ગ થઈ જાય. અભ્યસ્તસ્ય, અભ્યસ્તસ્ય ષષ્ઠી એકવચન કોનું? અભ્યસ્તનું, અભ્યસ્તનું. અચી સપ્તમી એકવચન પણ કોનું? અચનું. નવે નવ પીતિ સપ્તમી એકવચન પણ કોનું? પીતિ, પિત્તનું. સાર્વધાતુ કે સપ્તમી એક વચન પણ કોનું? સાર્વધાતુક. હા, સંજ્ઞા યાની નામ પ્રાતિપદિક જાણવું જરૂરી છે કે કોનું રૂપ થઈ રહ્યું છે. અનુવૃત્તિ 7.83 માંથી ગુણ, ગુણ તો જાણીએ છીએ આપણે, ગુણ અને વૃત્તિ. પુગંત લઘુ પદસ્ય ચ ષષ્ઠી એક વચન, પુગંત આપણે લેતા નથી. પુક, પુક નો આગમ, પુક અહીંયા જે છે ને પુગંત, એ પુક નો આગમ હજી આવ્યો નથી. લઘુ ઉપદસ્ય, લઘુ પદસ્ય છે, અહીંયા માત્ર એક જ વાક્ય આપણે જોવાનું છે, બીજું કંઈ જોવાનું નથી, આટલું છે કાશિકામાં. કારણ કે સમજાવ્યું નથી એટલે, નહીં સમજાવવાનું કારણ એક જ છે કે આગળ ક્યાંક સમજાવી દીધું છે. અચ્છા, અભ્યસ્ત સંજ્ઞકસ્ય અંગસ્ય, અભ્યસ્ત સંજ્ઞકસ્ય અંગસ્ય લઘુ ઉપદસ્ય અજાદૌ પીતિ સાર્વધાતુ કે ગુણો ન ભવતિ, આટલું જોવાનું છે આપણે, બીજું કઈ જોવાનું નથી. અભ્યસ્ત સંજ્ઞકસ્ય અંગસ્ય, અભ્યસ્ત સંજ્ઞક અંગનો લઘુ ઉપધા, લઘુ પદસ્ય અજાદી, અજાદો અજાદી પિત પ્રત્યય પરમા હોય, સર્વધાતુક અજાદી પિત પ્રત્યય પરમા હોય ત્યારે ગુણ થતો નથી, આટલી વાત છે. ન અભ્યસ્તસ્યાચિ પીતિ સાર્વધાતુ કે ન અભ્યસ્તસ્ય અચિ પીતિ સાર્વધાતુ કે ન અભ્યસ્તસ્ય અચિ પીતિ સાર્વધાતુ કે. છૂટા પાડવાથી કંઈક બોલાય છે અને જોડવાથી કંઈક બોલાય છે, જુદું. પણ છૂટા પાડીશું પદો, પદછેદ, તો જ આપણને અર્થ મળશે, બાકી અર્થ મળશે નહીં. હા, આપણી ભાષા આવી રીતે નહીં બોલવાની હોતી, આપણી ભાષા વ્યવહારમાં આવી રીતે બોલવાની હોય છે, બરાબર છે. ઓકે, તો વર્તમાન એલર્ટ, વર્તમાન લટ લખા પ્રત્યયને પહેલા
યાદ કરી લઈએ જગદીશ. સૌ પ્રથમ પારસમય પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો ટિપ્તસ્થિ ટિપ્તસ્થ મિપવત્મસ. લટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તિપ, મધ્યમ પુરુષ એક વચનમાં સિપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે. ત્રણેયમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ થઈ જશે. તો ચલો પ દશનમ લોપ એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ એક ક્રમશઃ પ્રથમ પુરુષ એક વચનમાં તિ, મધ્યમ પુરુષ એક વચનમાં સિ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. ચારેમાં સહલન છે, ન વિભક્તૌ તુષ્માથી તેનું વિસ્તરણ થશે નહીં એટલે હલંસની પ્રક્રિયા વિશેષ સુધી કરીશું. તસજુસો રુહુથી રુત્વ થશે. ત્યારબાદ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ચિત્તથી તેનું ઇતકરણ કરીશું. તસ્ય લોપદશનમ લોપ અને હલંતરણું ખર અવસાનયોઃ વિસર્જનીય સૂત્રથી વિસર્જ થશે એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થ પ્રત્યય બનશે, મધ્યમ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે થ રહેશે અને પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે તેમાં અભ્યસ્ત કાર્ય થઈ રહ્યું છે એટલે અદ અભ્યસ્તાથી અત કરીશું અને જમા રહે ઈ તમા ઉમેરતા અતિ પ્રત્યય બનશે. તો આ રીતે પ્રત્યય જોઈએ લટકાર પરસ્મય પદના. તો ચી તહ અતિ સી થ થ મી વહ મહ પ્રત્યય બનશે. બરાબર. ટીપ નો ટી, તસ નો તહ, છી નો અતિ, સીપ નો સી, થસ નો થ, થ નો થ, મીપ નો મી, વસ નો વહ અને મસ નો મહ. ખાતું છે આપણી પાસે તુર, ઉતાવળ કરવી, તુ ર આવે છે, તે ઉતાવળ કરે છે, તું તોરતી કરીશું ત્યારે. સુરેશ, સર કાલે ધન ધાતુ પૂરો કરી દો. બરાબર હા, ધનને પચાવી પાડી જલ્દી, જરૂરી હતા, કારણ કે ધન તો છોડાય એના માટે તો જિંદગી કરીએ છે ને, મહેનત. ઓકે સુરેશ. તુરમાં અની અનનાસ્તિકની ઉપદેશે અજમ નાસ્તિકી સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શન લોપઃ કર્તરી શપ જુહોત્યાદિભ્યઃ શ્લો સૂત્રથી સપનો લોપ થશે, શ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તુર્તુ થશે, હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રણ લોપ થતા તુતુર થશે, પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, હલાદિ અપિત હોવાના કારણે ઉગંધ લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે, ઉનો ગુણ ઓ થશે. પેલા તો ઉપરું છે ને ઉનો ગુણ ઓ પછી જોડી દેતા તુતોર્મી, તુતોર્તી સહ તુતોર્તી. તો રેફ જે છે ઉપર જતો રહ્યો હા, સહ તોરતી તુતોર્તી.
બે ઉતાવળ કરે એ છે. ઉતાવળ કરે છે. ધાતુ અકર્મક છે, અકર્મક. ચાલો દ્વિવચન, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે તુ ર અનુનાસિક, જ્યોત્સના. સર. તુ ધાતુ છે એ ચારે સર્વોત્પત્તિ મુખ થવાથી શેષાદ કર્તરી પરસ્મૈ પદના પ્રત્યયો લગાવીશું. તુર કર્તરી શબ્દ જ્યોત્યાદિ બ્ય શ્લુથી સપનો લો શ્લવથી દીત્વ એટલે તુર તુર. હલાદિ શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લો એટલે તુ તુર. પ્રત્યય છે તસ, તસમાં સ એનો વિભક્તો તુસ્માથી જશે નહીં એટલે સસર જુસુ રુતિ રૂત્વ થશે. ગ્રહ વત્તા ઉપદેશે અચનું નાશ. ગયા હા, નેટવર્ક કઈ. નંદની, નંદની નહીં, નંદની પલક. હા સર. ઉપદેશ્ય અજાણનાસિકથી અનાસિકોની સંજ્ઞા અને ખર અસાને વિસર્જન અનુવિસ્તાર થશે એટલે ત પ્રત્યય બનશે અને હલી ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. ગુણ નહીં થાય, દીર્ઘ થશે. અરે દીર્ઘ થશે. હા હલી રસવનો દીર્ઘ થશે. તો તું તુર રેફ જે છે તે અને પ્રત્યય ઉપર આવી જશે. તહ તૌ ઋતુર્તઃ. તમે ના તે બે ઉતાવળ કરે છે. તે ઉતાવળ કરે છે. બહુવચન ત્રણે ત્રણના રૂપો જુદા થઈ રહ્યા છે. ખાતું છે તુર અનુનાસિક, પીના. તુર ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજન્મનાસિક એટલે સંજ્ઞા થશે. તુર કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ બ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા તુર તુર. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ર નો લોપ થતા તુર તુર. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અતાદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બની જશે. અતિ એ અજાદી અપિત પ્રત્યય હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીથી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એ જોડી દેવાનું રહેશે. બની જશે તુતુરતિ. તે તુતુરતિ તે બધા ઉતાવળ કરે છે. મધ્યમ પુરુષી પચન ધાતુ છે તુર અનુનાસિક નંદની. નંદની અવાજ આવે છે મારો? સ્પીકર બંધ છે. મને કહ્યું. નંદની મારો અવાજ ઓછો આવે છે? શું હા સર, આવો અવાજનો મારો તો હા અવાજ ઓછો આવે છે દરેકને? ના, બરોબર છે. હા એ બરોબર. હા નંદની. અનુનાસિકથી અનિત સંજ્ઞા કરીશું માટે તુર વિકરણ પ્રત્યય છે શબ્દ જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ કરીશું અને શ્લોક સૂત્રથી દ્વિત્વ કરીશું માટે તુર તુર. હલાદિ શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે તુર તુર. અને મૂળ પ્રત્યય છે સિપ.
સૂત્રથી સંજ્ઞા કરી છે. અને સી ઓ અને કારણે ઉપધામાં રહેલા ઉ નો ગુણ ઓ કરીશું, માટે તું તો અને સી. જે છે તે હલા દીપિત છે. હલાદિપિત તો છે, પણ સ હોવાના કારણે અહીંયા સહ અને ગણને આદેશ પ્રત્યે આદેશ દંત સકાર નું મૂર્ધન્ય સકાર થશે, રેફ અને માટે સકાર પછી, બરાબર છે? આટલું જ. હા તું તો ચી ઓરસી તું તો શી હમ તું ઉતાવળ કરે છે. મમ તુરસી દ્વિવચનમાં ધાતુ છે તુ ર અનુનાસિક હેતલબેન. હા ઓકે હેતલબેન, હેતલબેન જો સપનો હેતલબેન, લોક કરી સર. છોડો, કઈ બાજુ છો? નહીં, નેટવર્ક કામ કરતું તમારું? અવાજ નહીં આવતો સર. ના, નહીં આવતું. મારો અવાજ પણ તમને નહીં સંભળાતો, એનો અર્થ એવું થાય છે. છોડીએ, બીજાને આપીએ. પાયલ. હા સર. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યે જો અત્યારે બેહ શ્લોક થી શબ્દોલોક અને શ્લોક સૂત્ર થી દ્વિત્વ એટલે તુર તુર પછી હલારી શેષ સૂત્ર થી અભ્યાસમાં રહેલા રણો લોપ ફળનો લે તુ તુર. હવે સિપ્થસ પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનમાં. થસમાં ન વિભક્ત તુષ્મા સૂત્ર થી સજ હશે નહીં, સસ જશો થી રૂત્વ. રમા જે અનુનાસિક છે એની ઉપદેશ જ અનુનાસિક પીપ સંજ્ઞા અને ખરવસાને વિસર્જન્ય સૂત્ર થી રણો વિસર્ગ લે થહ પ્રત્યય બનશે. હ એ હલાદી અપિત પ્રત્યય હોવાથી હલિચ્ય સૂત્ર થી ઉપધામાં દીર્ઘ આદેશ થશે એટલે રસ્વ ઉનો દીર્ઘ ઉપ થશે એટલે તુતુર્થ. યુવામ તુતુર્થ. અમે બે ના તમે બે ઉતાવળ કરો છો. બહુવચનમાં વિસર્ગ કાઢી લઈએ, બરાબર છે? ધાતુ છે તુર અનુનાસિક ભટી. કર્તરી સમીકરણ પ્રત્યે લાગતું જો અત્યાધિક સૂત્રથી સપનો લોપ થશે, લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તુર તુર, અને હલાદિ શિર સૂત્રથી તુર તુર. પ્રત્યય છે થ થ થનો થ થશે. પછી હલિચ સૂત્રથી દીર્ઘ થશે. યુયમ તુ તુર થા. અમે બધા ઉતાવળ કરું છું. હલિચ સૂત્રથી ઉપધામાં રહેલ ઉનો દીર્ઘ થશે. દીર્ઘ થશે. દીર્ઘ.
ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે, તો ર અનુનાસિક. રવિન્દ્ર. હા, ઉપદેશે અજનાશે પુનઃ ઇતકરણ થશે, કર્તરી સપ લાગશે, જ્યોતિર્દિય જ્યોતિર્દિય સ્વપ્નલોક થશે, સ્લવ સૂત્રથી દીત્વ થશે, તુર. હલાદી શેષ લોપ થશે એટલે તુતુર. પ્રત્યય છે મિત, પાણી અલંકાર સુધી દીતકરણ થશે, ફુગંત લઘુ બદલશે ચથી દીર્ઘ ઉનો ઓ થશે. ઓ હા, બની જશે તુર તું તો મી મી અહમ તું તો મી હું ઉતાવળ કરું છું. દ્વિવચન માં આવી જઈએ, ધાતુ છે તુર અનુનાસિક. જગદીશ. તુર ધાતુ છે, ચારે શરતોથી મુક્ત છે, અનુદાત ગીત આત્મને પદમ અને સ્વરિત ઇત સ્પર્શ અભિપ્રાય ક્રિયા પદે, એટલે શેષાદ સ્પર્શરી પરસ્મે પદમ થી પરસ્મે પદાર ઉત્પન્ન છે. સુરમાં રમા રહે અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇતિ તેનું ઉચ્ચારણ થશે, તચ્છ લોપદર્શન લોપ એટલે તુર. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું, જુહતે આદિભ્ય શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દીત્વ કરીશું એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલની બાદ કરી બાકીના હલનો લોપ થશે એટલે તુતુર. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ, વસમાં ન વિભક્ત સુષ્મા આદિ કલંક જશે નહીં, તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂહુથી રૂત્વ થશે, રમાર હે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક વિસ્તરણ થશે, હલંત ર રહેશે, હર અવસાનયો હો વિસર્જનીય સૂત્રથી તેનું વિસર્ગ થશે એટલે વહ પ્રત્યય બનશે. વહ પ્રત્યય હલાદી અપી છે એટલે હલીચ સૂત્રથી ઉપધામાં જે હસ્વ ઉ છે તેનો દીર્ઘ ઉ થતા તુતુર્વહ, આવામ તુતુર્વહ એવો રૂપ બનશે. અમે બંને ઉતાવળ કરીએ છીએ. અંતિમ બહુવચન ધાતુ છે તુર અનુનાસિક વિભૂતિ. હા સર, તુર ધાતુ છે, રમા રહેલ અને ઉપદેશે અનુનાસિક, ઉપદેશે અચ અનુનાસિક ઈટ થી અને તુર રહેશે, વિકરણ પ્રત્યય લાગશે શબ, તુરની જ્યુત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબનો લોપ થશે અને શ્લુ સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે તુર તુર રહેશે. હલાદિ શેષ સૂત્રથી એક હલને બાદ કરતા તુ તુર અને પ્રત્યય લાગશે મશ. શમા ન વિભક્તો તુષ્મથી એની ન નહીં વિભક્ત તુષ્મા તેને રોકી લે છે એટલે સની વિસર્ગ સુધી પ્રક્રિયા કરીશું. સસજુસુ રોહુથી રૂત્વ થશે અને રરમાં રહેલા ઉપદેશે અજ અનુનાશિક થી ઇત સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનો લોપ અને ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી મહ થશે. પછી તુતુરમાં હલીચ સૂત્રમાં હલીચ સૂત્રથી ઉપધામાં રહેલ લઘુ ઉનો દીર્ઘ ઉ બનશે એટલે થશે તુ તુ તુતુર મહ તુતુર મહ. અમે અમારે બધાએ ઉતાવળ કરવી જોઈએ. જોઈએ નહીં પણ કરીએ છીએ, કરીએ છીએ, વર્તમાન અમે બધા ઉતાવળ કરીએ છીએ. જોઈએ હોય તો વિધિમાં જતું રહે, ચોથા લકારમાં જતું. તુતુર મહા બધા ઉતાવળ કરીએ છીએ. થઈ ગયા 9-9. પ્રથમ પુરુષ એક વચન સહ તુતોર્તિ તૌ તુતોર્તઃ તે તુતુરતિ. મધ્યમ પુરુષ
तुतोर्षि दिवाम तुतुर्थ यूयम तुतुर्थ उत्तम पुरुष अहम तुतोर्मी आवाम तुतुर्वह वयम तुतुर्मह सुरेश। सह तुतुर्ति तौ तुतुर्तः ते तुतुरति त्वं तुतुर्षि युवां तुतुर्थः यूयं तुतुर्थ अहं तुतुर्मि आवां तुतुर्वह वयं तुतुर्मः। બંને તુમાં ફેર લાગવો જોઈએ જ્યોત્સના। હા સર, સહ તુતોર્તિ તૌ તુ 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 તૌ તુતુર્તઃ તે તુતુરતિ ત્વં તુતુર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ વયં તુતુર્મઃ। નંદની હા સર, સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ અને તે તુતુર્તિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ અને વયં તુતુર્મઃ। આવામ નંદની તુતુર્વઃ પલક સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુર ના તે તુતુરતિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ અને વયં તુતુર્મઃ। હા સર, સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુરતિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ વયં તુતુર્મઃ। જગદીશ પ્રથમ પુરુષ સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુરતિ। મધ્યમ પુરુષ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્તઃ યુયં તુતુર્થઃ। ઉત્તમ પુરુષ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ વયં તુતુર્મઃ। ના હા સર, સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુરતિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ વયં તુતુર્મઃ। હેતલબેન સર, સહ સંભળાય છે, અવાજ આપતો છે। સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુર્તિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ અહં તુતોર્મિ આવાં તુતુર્વઃ વયં તુતુર્મઃ। હેતલબેન તે તુતુર્તિ તુતુ તુતુરતિ રતિ અને યુયમ યુયમ તુતુર્થ નહિ થ હતી સહ તુતોર્તિ તૌ તુતુર્તઃ તે તુતુરતિ ત્વં તુતોર્ષિ યુવાં તુતુર્થઃ યુયં તુતુર્થઃ
અહમ તુતુર્મી, આવામ તુતુર્વહ, વયમ તુતુર્મહ. રવિન્દ્ર. હા, સહ તુતુર્તિ, તૌ તુતુર્તઃ, તે તુતુરતિ, ત્વં તુતુર્ષિ, યુવાં તુતુર્થઃ, યુયં તુતુર્થ, અહં તુતુર્મિ, આવાં તુતુર્વહ, વયં તુતુર્મહ. વિભૂતિબેન. સહ તુતુર્તિ, તૌ તુતુર્તઃ, તે તુતરતિ, ત્વં તુતુર્ષિ, યુવાં તુતુર્થઃ, યુયં તુતુર્થ, અહં તુતુર્મિ, આવામ ના અહં તુતુર્મિ બરાબર અહં આવામ તુતુર્વહ, વયમ તુતુર્મહ, તુતુરતિ. છે કોઈ બાકી માં? નહીં ને. ઓકે. સર, આગળ આપણે જે સૂત્ર જોયું હતું ને, જન ખન ગતામ સંજલોહુ, ત્યાં જલો હોય તો જલાદિ કિંચિત પચે તો બરાબર છે, પણ સંજલોમાં સં છે ને, એટલું બતાવો ને એક્ઝેક્ટ, સ્પષ્ટ કરો. અને આપણે આવતો જ નહીં ને. અચ્છા, એટલે ના, એટલે જે એમાં લખ્યું છે ને, જન ખન ગતામ પરિસંજલો, એટલે ત્યાં સં ધાતુની વાત છે. ત્રણ ધાતુ તો પેલા છે, એના પછી જલોના જોડે સન છે. પ્રત્યય છે સર, અનાદિમાનો છે બીજો. હા, એ જ સર, એ જ હશે પેલા સર. 12 પ્રત્યય તો પ્રત્યયો સનાદિ પ્રત્યયમાં બનાવી છે, પેલા આદિત્વ કરવા માટે એ જાય. એક જ, એમાંથી એક જ સન પ્રત્યય. અચ્છા, ઓકે, ધ્યાન આવ્યું બરાબર. સન. એ નથી. હા, બરાબર, આગળ સૂત્રમાં આપણે આવ્યું છે, પણ યાદ આવ્યું સર, જનરલી એ સન, રહ્યું. જનરલી સન આપણે હજી નથી આવ્યો, એ બી તમને કહી દઉં. કારણ કે ઈચ્છા દર્શક રૂપ જયારે થાય છે ત્યારે સન લાગે છે. પેલો તો એમનેમ છોગો હતું, પણ હા, સન એમાં તો આપણે સ્વાર્થે કર્યું હતું ને, સ્વાર્થે. એટલે કોઈ અર્થ નહોતો પ્રગટ કરતો, હા, સન કારણે દ્વિતાગ્રસ્ત થતો. ઓકે, બીજા લકારમાં પણ ઘૂસી જઈએ. લંગ લકાર, તીના પ્રત્યય. લંગ લકાર પરસ્મૈ પદમાં પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે. તીપ તીમા પની હલંતિમ સૂત્રથી એક સંજ્ઞા થશે અને ઇતસ્ત સૂત્રથી ઈનું લોપ થતા હલંત ત રહેશે, એટલે હલંત ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ, મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ વિપામ તાંતંતામોહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તોનો આદેશ થશે. એ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્ર થી સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્ર લાગુ પડશે અને જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસ્મ ચૂંટુ સૂત્રથી જની ઈક સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે. ઉસ્મા સની હલંત્યમ સૂત્રથી ઈક સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો ઉસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી રુત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈક સંજ્ઞા, હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય છે સિપ, સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈક સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનું લોપ થતા હલંતસ્ય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે મિપ, મિપમાં તસ્થસ્થ વિપામ તાંતંતામોહ સૂત્રથી મિપના સ્થાને અમનો આદેશ થતા અમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ, બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. અને હલાદિ ધાતુ હોવાને કારણે લુઅંગ લંગ લુઅંગ ક્ષુદત્ત સૂત્રથી અટનો આગમ થશે.
બે પિત છે. હા, અહીંયા જે તિપ અને સિપ છે, એમાં ત અને સ છે, તો ત્યાં પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી હલાદિપિત હોવાને કારણે ઉપધામના લઘુયુગનો ગુણ થશે, અને હલ્યાભ્યો દીર્ઘાત સુધી પ્રુક્તમ હલ સૂત્રથી ત અને સ નો લોપ થઈ જશે, અને અમ છે એ અજાદિપિત છે, તો ન અભ્યસ્તસ્ય અજીપિતિ સાર્વધાતુ કે એ સૂત્રથી અહીંયા ગુણ થશે નહીં, ને તસ થસ થ વસ અને મસ આ પ્રત્યયોમાં હલીચ સૂત્રથી ઉપધામાં જે લઘુયુગ છે ત્યાં દીર્ઘાદેશ થશે, અને જી છે તે ઉ છે એ અજાદી અપિત છે, તો ત્યાં સાર્વધાતુકમ અપિત કિંગીજીય સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તો લંગ ટીપ નો ત હલંત તસ્મા તામ છીમા ઉહુ સીપ મા સ હલંત થસ્મા તમ થમા ત મિક મા અમ વસ મા વ અને મસ્મા મા. પ્રથમ પુરુષ એકવચન ધાતુ છે. તુર અનુનાસિક સુરેશ. તુરમાં અનનાસિક અને ઉપદેશે અજન્નાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શ લોપ કર્તરી શપ. જુહોત્યાદિભ્યઃ શ્લો સૂત્રથી સપ્નો લોપ થશે. શ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ થતા તુર તુર થશે. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રનલોપ થતા તુતુર થશે. પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. હલાદિ પિત હોવાના કારણે પુગંધ લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં લઘુ ઈકનો ગુણ થશે. ઉનો ગુણ ઓ થશે. અચ્છા, અહીંયા તો ઉનો ગુણ ઓ. આને પાછળ ર અલંત્ર લુંગ લુંગ લંગ લુંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમન થાય. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અને બે હલંત હોવાના કારણે હલ્યામ્પ્યો દીર્ઘાત્ત સુતિષ્ય પ્રુક્તમ હલ સૂત્રથી તનો લોપ થશે. અને રન ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. અને જોડી દેતા અતુતો હો સહ અતુતો હો એ ગઈ કાલે તે ગઈકાલે ઉતાવળ કરતો હતો. તો વૈદિક યાની છાંદસ છે, એટલે આપણે આવા કઈ ઉદાહરણો જોવામાં આવ્યા નહીં, જો કે અભ્યાસ એટલે પહોંચ્યા નથી, પણ પહોંચવું પડશે પૂરું થયા પછી, બરાબર, કારણ કે વેદો વગર તો આપણો ઉદ્ધાર નહીં થાય. અચ્છા, દ્વિવચન ધાતુ છે, તુર અનુનાસિક જ્યોત્સના. હા સર, તુર ધાતુ છે, એમાં ઉપદેશ્ય ચ અનુનાસિક થી સંજ્ઞા થશે, તસ્ય લોપોદેશનમ લોપ એટલે તુર, કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સ્વપ્ન લોપ, શ્લવથી રિત્વ એટલે તુર તુર, હલાદિ શેષથી અભ્યાસમાં રહેલા એક હલને વાત કરતા બાકીના હલનો લોપ એટલે તુર તુર, પ્રત્યય છે તસ, તસ તસ મિ પામ તામ તમ તામહથી તામ થશે, હલાદિ અપિત હોવાથી હલીચ સૂત્રથી ઉપધામાં રહેલ લઘુ ઈકનો દીર્ઘ થશે તુતુ, પછી જોડી દેતા તુતુર તામ. હા, પછી આગળ લુઆંગ લાંગ લુઆંગ શબ્દથી અટલો આગમ થશે,
અટમા ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શન લોપ આદ્યંતો ટકીતો થી આગળ બેસશે એટલે તઉ અતુતુરતા તે બે ગઈકાલે ઉતાવળ કરતા હતા તઉ અતુતુરતામ બહુવચનમાં આવે છે તઉ તઉ અતુતુરતામ અતુતુરતામ બહુવચનમાં ધાતુ છે તુર અનુનાસિક નંદની હા સર ઉપદેશે અજનુનાસિક કીર્તિ અનિત સંજ્ઞા કરીશું માટે રહેશે તુર વિકરણ પ્રત્યય છે શબ્દ જ્યોત્યા દિવ્ય સ્લોહ સૂત્રથી સ્વપ્નલોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરશું માટે તુર હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે તુર તુર મૂળ પ્રત્યય છે જી જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ય સૂત્રથી જુસ કરીશું અને ચૂંટુ સૂત્રથી જનિત સંજ્ઞા કરીશું માટે રહેશે ઉસ ઉષ્મા શનિ શનિ હલ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવ વિભક્તો ઉષ્મા તેને રોકી લે છે સસજુસુ રૂહ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસી કીર્તિ રૂહમાં રહેલા ઉનિત સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને ઉએ અજાદી અજાદી આપે છે માટે કિમિતી ચ સૂત્રથી ગુણો નિષેધ થશે માટે તુતુર તુતુ રૂહ અને લુંગ લંગ લુઅંગ શરૂદાર્થ સૂત્રથી અટનું આગમ કરીશ માટે અ તુતુ રૂહ તે અ તુતુ રૂહ તે બધાએ ગઈકાલે ઉતાવળ કરતા હતા તે બધા ગઈકાલે ઉતાવળ કરતા હતા મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે અનુનાસિક પલક હા સર નીચે અજ અનુનાસિક કીર્તિ અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે તુર કરતા દિશા ફિકર પ્રત્યે જો ત્યાં દિવ્યોષ લુહુથી સ્વપ્નલોક જો ત્યાં દિવ્યોષ લુહુથી સ્વપ્નલોક થશે અને શ્લોક સૂત્રથી ધાતમાં દ્વિત્વ થશે એટલે તુર તુર અને હલાદી શેષ સૂત્ર પૂર્વ અભ્યાસમાં રહેલા હળનો લોપ થશે એટલે તુર તુર અને મૂળ પ્રત્યય છે શિવ સિપમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એની ઇતસ્યથી સંજ્ઞા ઇતસ્યથી લોપ થશે એટલે હલંત સ અને હલાદી પિત્ત પ્રત્યય હોવાથી પુગંત લઘુ પ્રત્યય ચ સૂત્રથી ઉનો ગુણ ઓ થશે એટલે તુર અને સ એ અપ્રુપ એકાર પ્રત્યય હોવાથી હલનાભ્યો દીર્ઘા સૂત્રસ્ય પ્રુક્તમ હલથી સ નો લોપ થશે અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે અને લુઅંગ લોંગ રૂઅંગ ષોડ ઉદ્દાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અતુતુ અતુતો હો હા ત્વમ અતુતો હો તું ગઈકાલે ઉતાવળ કરતો હતો કોણ તું હા દ્વિવચન ધાતુ છે તુર અનુનાસિક જગદીશ તુર ધાતુ છે રમા રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક તિરસ્કરણ કરીશું તશે લોપ દર્શન લોપ એટલે તુર કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું જો ત્યાદિભ્ય અશ્લો સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે તુર તુર કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે તુર તુર મધ્યમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય છે થસમાં તસ થસમિફામ તાંતમ તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ કરીશું તો પ્રત્યય છે હલાદી અપિત છે તો હલિચ સૂત્રથી ઉપધામાં જે હસ્મ ઉ છે તેને દીર્ઘ ઉ કરીશું એટલે તુતુરતમ અને લંગ લકાર હોવાથી લુંગ લંગ રૂવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અટમાં ત હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ થઈ જશે અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ઉટકે તો સૂત્ર પ્રમાણે આદિમાં બેઠશે એટલે રૂપ બનશે યુવા અતુતુરતમ
તમે બંને ગઈકાલે ઉતાવળ કરતા હતા. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન ધાતુ છે. તુર અનુનાસિક. હેતલબેન હા સર, અવાજ આપો છો? આવે છે. હા, સૂર ની અંદર અનુનાસિક ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અનુલોપ કરીશું એટલે તૂર બનશે. વિકરણ આવશે કર્તરી શબ્દ જો તેની ભ્યસ્મ થી શબ્દનો લોપ કરીશું. સૌથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે તુર તુર. હલાદિ શેષાથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે તુર તુર. પ્રત્યય છે આપણો થ, મૂળ પ્રત્યય. લોટો લંગવત તથસ્તમી પામ તાન તન તામથી અને જગ્યાએ તનો આદેશ કરીશું. લુંગ લંગ લુંગ સૌદાતથી અટનો આગમ કરીશું. તની હલંત સૂત્રથી તન કરીશું ને અને આદ્યંત ટકીતથી આગળ મૂકીશું. હવે હાલી ચ સૂત્રથી પૂર્વની અને પૂર્વ ઉપધામાં ઉનો દીર્ઘવ કરીશું એટલે અતુતુરત. યુયમ તમે તમે બધા કઈ કા ગઈકાલે ઉતાવળ કરતા હતા. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે. તુર અનુનાસિક. રવિન્દ્ર હા, સુરમાં ઉપદેશ્ય અજરણથી ચિત્રણ થશે, કર્તરી શબ્દ લાગશે, જ્યોત્યાદિ ભ્યસ લુથી સપનો લોપ થશે, સ્લવ સુરતિ દીત્વ થશે એટલે તુર તુર, હલાદિ શેષાથી એકલનો લોપ એટલે થશે એટલે તુ તુર, પ્રત્યય છે મિપ, પાણી હલંગ સુરતિ ચિત્રણ થશે, સીધા જ સીધા જ તસ તસ મિયા તાંતામાંથી આમ થશે, અજાદી અપિત હોવાના કારણે ન અભ્યાસસ્ય ચા ચિ પીતિ ગુણનો નિષેધ. ગુણનો નિષેધ થશે અને લુંગ લાંગ લુંગ સડદારથી અટના આગમ થશે, તાની હલંત સુધી કારણ થશે, જોડી દેતા અતુતુરમ અતુતુરમ દીર્ઘ નહીં, બે હરખા જ, બે રસ્વ. અતુતુરમ અહમ અતુતુરમ. દ્વિવચન માં આવી જઈએ. ઉત્તમ પુરુષ ધાતુ છે. તુર અનુનાસિક હતી. ઉપદેશ્ય અનુનાસિક ઈચ્છી અનુનાસિક સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય રાખશે. જ્યોતિ અધિભ્ય સ્લુ સૂત્ર થી સપનો લોપ થશે. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે તુતુર. હલાદિહી શેષ સૂત્ર થી એક હલનો લોપ થતા તુતુર. પછી પ્રત્યય છે ભસ્મ નિત્યમ ગીત થી સનુલુપ થઈ જશે. વરે હલાદી અપિત હોવાથી હલી છ સૂત્ર થી રસો નો દીર્ઘ થશે અને લંગ લોંગ ષડદા સૂત્ર થી અટનો આગમ થશે. અતુતુર આવામ અતુતુમાં. આવામ અતુતુરમાં. અતુતુરમાં સર અતુતુરવા. અતુતુરવા અરે હા વા ને તમે લખ્યું વા ને તો બી પર તો બરાબર હતું પણ અમે બે તે કાલે ઉતાવળ કરતા હતા. ભુવાની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. વિભૂતિ ધાતુ છે. તુર અનુનાસિક. તુર ધાતુ છે. રમા રહેલા અનિ ઉપદેશે અજ અનુનાસિક ઇતથી સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય લાગશે શબ્દ. જુ ઇત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે.
રહેશે તુર. સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે થશે તુર તુર. હલાદિ શેષ સૂત્રથી હલનો લોપ થશે એટલે રહેશે તુ તુર. પ્રત્યય લાગશે મશ. નિત્યમ ડિત સૂત્રથી મસના સ્થાને આવશે મ. અને અટ લુંગ લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે બનશે અતુતુરહ. તુમાં ઉપધામાં રહેલા લઘુ નો દીર્ઘ થતા અતુતુર્મહ. વયમ અતુતુર્મહ, અમે બધા ગઈકાલે ઉતાવળ કરતા હતા. બરાબર. સર મહ નહીં, મ આવશે ખાલી, મ ઉપર હતા. આ તો તુર્મ મ બરાબર છે ને? તુર્મા લખવા બરાબર હતું, બેન નું બોલવા મિસ્ટેક હતું. પ્રથમ પુરુષ એકવચન સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુઃ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ અતુતો હો યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત. પ્રથમ પુરુષ એકવચન, અરે ઉત્તમ પુરુષ એકવચન, અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. સુરેશ. સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહુ વામ અતુતો હો યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર અતુતુર્વ વયમ અતુતુર્મ. જ્યોત્સના. હા સર. સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહુ ત્વમ અતુતો હો યુવમ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. નંદની. હા સર. સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહુ ત્વમ અતુતો હો યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ અને વયમ અતુતુર્મ. પલક. હા સર. સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહ ત્વમ અતુતો હો યુવમ અતુતુર્તમ ને યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ અને વયમ અતુતુર્મ. હા સર. સહ અતુતો હો. હા. સહ અતુતો હો સર પછી બોલવું છે. પીના. હા સર. સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહુ ત્વમ અતુતો હો યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. જગદીશ. પ્રથમ પુરુષ સહ અતુતો હો તૌ અતુતુર્તામ તે અતુતુરુહુ. મધ્યમ પુરુષ ત્વમ અતુતો હો યુવામ અતુતુર્તમ યુયમ અતુતુર્ત. ઉત્તમ પુરુષ અહમ અતુતુરમ
આવામ અતુતુર્વ વયમ અતુતુર્વ. હેતલબેન, મોબાઈલ આડો કરી દો. અવાજ આવે છે? સહ અતુતો હો તે અતુતુરતામ, તૌ અતુતુરતામ, તે અતુતુરુહુ. ત્વમ અહમ અહમ અતુતો હો, હતી. સહ અતુતો હો તૌ અતુતુરતામ તે અતુતુરુહુ. ત્વમ અતુતો હો યુવામ અતુતુર અરે અતુતુરતમ યુયમ અતુરતઃ અરે યુયમ અતુર અતુતુરત એ બકો યુયમ અતુતુર્ત અહમ અતુપુરમ આવામ રવિન્દ્ર. હા, સહ અતુતો હો તો અતુતુરતામ તે અતુતુરુહુ. ત્વમ અતુતો હો યુવામ અતુતુરતમ યુયમ અતુતુરત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. વિભૂતિબેન. સહ અતુતો હો તૌ અતુતુરતામ તે અતુતુરુહુ. ત્વમ અતુતો હો યુવામ અતુતુરતમ યુવમ અતુતુરત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. પાયલ. હા સર. સહ અતુતો હો તૌ અતુતુરતામ તે અતુતુરુહુ. ત્વમ અતુતો હો યુવામ અતુતુરતમ યુયમ અતુતુરત અહમ અતુતુરમ આવામ અતુતુર્વ વયમ અતુતુર્મ. કોઈ બાકી નહીં ને? કઈ નહીં, પણ વૈદિક એવા ઘણા બધા શબ્દો છે કે જેનું ઉચ્ચારણ કરવું અઘરું છે. આમ કઈ નથી, અર્થો કઈક જુદા થઈ રહ્યા છે, પણ દેશી ભાષામાં કઈ ઉચ્ચારણ જુદું થાય છે એવા શબ્દો આવી રહ્યા છે આગળ. અચ્છા, થોડું કે તમને બતાવી પછી પૂર્ણ પૂર્ણાહુતિ કરીએ. વેબસાઇટ ઉપર આના જે રૂપો છે તોડતી નજર કરીએ. વર્તમાને તીપ્ત કર્તરી સપ ચુહત્યાદિ પુગંત. ગુણ કરીને પછી દીત્વ કરે છે. તોર તોર અને પછી હલાદી શેષમાં તો ર ગયો અને પછી હ્રસ્વ કરવું જ પડે તો તું થાય. પાયલ. હા સર.
આપણે હ્રસ્વ લાવતા જ નહીં, ઓલરેડી હલાદી શેષ હતી, આપણે ર જાય રનુ અહીંયા જાય છે, બરાબર છે. સ્લો થી દીત્વ કરીએ છે, પણ તુર તુર કરીએ છે, અહીંયા દીત્વ કરીએ છે. બાકી તો બધું બરાબર છે. જોસના સર જગદીશ, કા બે સર લેક્ચર સર લેવાનું કહેતા હતા તમે, 7 થી 8 ને 9 થી 10. હા, પણ એમાં વિષય અલગ છે, અલગ રહેશે. હા પણ સર થોડું મુશ્કેલ છે સર, જીવતના બે લેક્ચર થોડું થોડું શું ડેલી કન્ટિન્યુઅસલી જોઈન થવું એ, કારણ કે વચ્ચે અમુક કારણોસર 4-5 દિવસ ન જોડાઈ શકાય, તો બે બે જોઈએ તો 10 લેક્ચર થઈ જાય ને, અને પછી જોડાઈએ અને કનેક્ટ કરવા જઈએ 10 લેક્ચર ને સાથે લઈને બીજા નવા ચાલુ રહે, અને તો એક એ બાજુ ના પકી વરાય એવું કદાચ થઈ જાય. એના કરતા અત્યારે ચાલે છે, બહુ સરસ કનેક્ટ થઈ ગયું છે, અને ડેલી 2 કલાક જોઈન થવું પણ થોડું મુશ્કેલ છે એવું મારું માનવું છે સર. આખો પછી દિવસ, તમને યોગ્ય લાગે આખો દિવસ શું કરો છો? હું તો તમારા માટે કહી રહ્યો છું, બાકી ના સર, એ તો સાચી વાત છે, બરાબર છે. મારા જેટલું કામ કોઈને નહીં હોય. હા એ તો છે સર, બાકી બધા જોઈન થઈ શકતા હોય તો બરાબર છે, વાંધો નહીં. વાત એ હતી કે આટલે સુધી આવ્યા છે, લગભગ 162-163 સુધી આવ્યા છીએ. આ છે એ, હું બીજાની વાત નહીં કરતો, હાજર છે. તો તમે હવે સમજી શકો છો સરળતાથી. શરૂઆત નવેસરથી હોય ને તો એના માટે તો બહુ અઘરું છે, મારા માટે કામ કરું છું એટલે ખબર પડે છે, પણ આટલે આવ્યા પછી તમે સમજી શકો છો. અને બીજી વાત એ હતી કે આમ કરવાથી, ગયા વખતે તમે 300 ઉપર ગયો છું, નહીં ગયો એમ નહીં, 300 ઉપર ગયો છું, હજી તો આપણે એમાં અડધે આવ્યા છીએ, પણ આખી અષ્ટાધ્યાય પૂરી કરતા આપણો કેટલો સમય જાય આ રીતે ચાલીએ તો? એટલા માટે કે એકાદ કલાક વધારીએ તો બીજો વિષય છે, તો આનો જ છે, પણ તમને સમજી શકાય. સૂપ છે, યાની પ્રાતિપદિક છે, નામ છે, એના રૂપો પણ ધીમે ધીમે કરતા જઈએ તો એટલું આપણે વૃદ્ધિ થશે, નહીં તો 5 વર્ષે અંત નથી આવવાનું. આનો આવું થઈ રહ્યું છે એટલા માટે, બીજું કોઈ કારણ નહોતું. મારે તો 3 કલાક તમારા માટે, કારણ કે 2:30-3:30 પણ છે, આ રાખીએ તો 7 થી 8 કરવું પડે, વચ્ચે 1 કલાક ગેપ જોઈએ, અને પછી 9 થી 10 આવું થાય. 3 કલાક તો મારે આમાં જ સીધા. સર હું તો સૂપ સિવાય બીજા પાછળના 6 લકાર નીકળ્યા છે ને, પ્રત્યે સાધવાની એ તો થાય તો ને પેલા. છલકાર જ્યાં સુધી આ નહીં પૂરા થાય, સારો ધાતુ તિંગ, ત્યાં પ્રત્યે સાધતો શીખવાડ દો ખાલી. આની સાથે હજી કૃદંત 9 છે, એ બી સારો ધાતુ છે. સારો ધાતુ, હા, એ આપણે રૂપ તો નહીં જ બનાવીએ, સીધું નામ લાવીને ઉભા રાખી દઈશું, કારણ કે સૂપ આપણે જોયું ને, ખરેખરું કામ સૂપનું છે, જેટલું ધાતુનું છે એટલું જ સૂપનું છે, પણ ધાતુ સાધી હતી એટલે લગભગ 50% કામ ઓછું થઈ જશે સૂપમાં જતા. જે 9 છે એ જ સૂપમાં કરવાનું રહેશે, સૂપમાં પ્રત્યય ગુણ વધારે છે, 21 છે, આમાં તો 9 જ છે, કે 2 થઈને 18 કરીએ છીએ. પણ પેલામાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્લસ અકારાંત, આકારાંત, ઇકારાંત, ઉકારાંત અને હલંત, અજ તો ખરા પ્લસ હલંત અને સ્ત્રી પ્રત્યય પાછા જુદા છે અલગથી 10. એ બધું કરતા કરતા ત્રણેય લિંગોમાં સાધવાનું કામ સૂપમાં પડ્યું છે, અને એ શુભ કર્યા પછી પાછળનું સામાસિક વગેરે છે, અને
આઠ ધાતુક તો હજી આપણે એમને એમ જ સૌથી મોટો ભાગ જે છે એ સુપ કર્યા પછી પ્રાતિપદિકમાં કર્યા પછી તદ્દિત 281 કે 86, આમ 81 સમાવેશ અંદર કર્યો છે કે 86, 200 આટલા બધા પડ્યા છે. પાંચ એક ભાગ પડે છે એના અંદર તદ્દિતમાં, અને પાંચેમાં ગ્રુપમાં છે, પણ એ ગ્રુપમાં 40-45 40-45 નો આંકડો છે અને 286 છે. નામ પરથી નામ બનાવવાના પ્રત્યયો લગાવીને, અને એ જ સૌથી મોટી વિશેષતા સંસ્કૃતમાં છે. માયાજાળ છે આમ, પણ ધીમે ધીમે એને ઉકેલવાની છે. એટલે થોડુંક સમયની દ્રષ્ટિએ આપણે વધારે કરી શકીએ એના માટે હતું, બાકી કાંઈ નહીં. અને તમે બધા સમજી શકો છો એટલા માટે. સુખમાં આવીશું તો ધીમે ધીમે જઈશું, આનાથી ધીમા જઈશું, કારણ કે જ્યાં સુધી આપણે ખબર ના પડે ત્યાં સુધી આગળ જતા જ નહીં કોઈ પણમાં. બરાબર છે, એટલા માટે. બરાબર છે સર, ચાલુ કરી દઉં, હું તૈયાર જ છું. બરાબર છે, કરી વાંધો નહીં, હા. જોઈએ. અને પકડ્યા પછી એવું છે આ કે આખો દિવસ રચ્યા પચ્યા આમાં રહેવું પડે એવું છે, તો શક્ય છે. હું આજે કરી રહ્યો છું એ રાત દિવસ આના જ પર પાછળ હોઉં છું, કારણ કે મારે તો આગળથી લેસન કરી દેવું પડે તમારા માટે કે શું આવશે હવે. બરાબર છે, અને મારા માટે કઈ જૂનું છે જલ્દી થઈ ગયા, પ્રશ્ન કરો તો પછી જવાબ આપો પણ સર. ચલો, એમને બહુ ઉતાવળ છે, કારણ કે એમને હજી પાછળ શું થશે. અને એ એડવાન્સમાં કરે છે, જાણ્યા પછી બધું એડવાન્સ કરી દે છે. એટલે મને પણ એમ થાય છે કે મારા માટે હજી પાછળ હું અડ્યું જ નહીં કરશું, શું છે કે શું આવવાનું છે તે, કારણ કે મારા માટે બી નવું છે. પણ પહોંચી વળી આટલે આવ્યા પછી. ના, એટલે જાણવામાં તો સારું રહે, પણ શું અમુક વાર કોઈ ખાલસર ગેપ પડી જાય ને, પછી 2 દિવસ પહેલા તમે વાત કરી દીધી ને, ખબર ફરી ના પડે ને પછી સ્લેપ એકડી થઈ જાય. એકડી એક જ હા પકડે, એક બી બરાબર. લેક્ચર છૂટી જાય ને તો એ એકાદ બે સૂત્રો જો એમાં આવી ગયા હોય તો કઈ રીતે થયું એ કઈ ખબર ખબર જ ના પડે, વાંચવાથી એ ખબર ના પડે, કારણ કે હા, ના ખબર પડે એટલા માટે. એટલું ડિટેલ બુકમાંય નહીં આપે. ના સર, મેં પાછળના 6 લકાર વાંચવાની કોશિશ કરી હતી ને, તો 5% ખબર નહીં પડી મને, નહીં પડે, સાચી છે. નહીં પડે. હા, કારણ કે બેને એક હરીફાઈ અથવા તો સ્પર્ધા કરી હતી લુંગ લકાર, લગભગ મારા ખ્યાલ મુજબ 50,000 નું ઇનામ જાહેર કર્યું હતું. પરીક્ષા ઓનલાઈન અને પછી મૌખિક બધું જ હતું, પણ એક પણ મુરતિયો બહાર નહીં આવ્યો, 50,000 ના લાયક નહીં થયો પરિણામમાં. પેલામાં લખવામાં તો કરી નાખે, પણ પછી મૌખિક પરીક્ષા હતી, સામસામે પ્રશ્નોતરી કરવાની, એમાં બેન પૂછે જાય, એનું નિરાકરણ કરવાનું, અને એનો અમુક સમય હોય પાછો, એના સમયમાં કરી દેવું. પણ કોઈનાથી શક્ય થયું નહોતું. એમનો ઈરાદો એ હતો કે એમ કરતા કરતા શીખે. બરાબર છે, ઘણી વાર એક લકાર એવો લુંગ જ છે કે જેમાં બારે બાર પ્રત્યયો જુદા જુદા બની રહ્યા છે અમુક અમુક અવસ્થામાં, આવું છે. પણ આપણે માટે ધીમે 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 જઈએ ને તેમ તેમ, બાકી બેનના લેક્ચરો લગભગ 70 સુધી પહોંચ્યા છે, એવી ચાલુ છે ઓનલાઈનમાં, એ આપણે અપલોડ પણ કરે છે, પણ તમારા માટે એ બી શક્ય નથી ઉતારવું, જઈએ છે. પછી થોડુંક થોડુંક હું લખવાનું કરું છું, પણ લખવાનું જ્યારે કરવા જાઉં ત્યારે એક સૂત્ર માટે મારે આખો દિવસ ભાગે છે તો લખાય રહે. સમજી સમજીને સામેવાળાને વાંચવાથી કેટલું ઉતરે છે એ જોવું પડે, અને એમ કરતા કરતા એક સૂત્ર ખોલીએ ને તો એનું નિરાકરણ કરીએ તો પછી બીજું સૂત્ર નીકળે, બીજામાંથી ત્રીજું નીકળે, ત્રીજામાંથી ચોથું નીકળે. તમે જોજો, ભ્રષ્ટાચાર એમાં કોઈ પણ એકને સોલ્યુશન લાવતા જશો ને તો એ સૂત્ર જોશું વાંચીશું તો પછી એમાંથી આગળ કંઈક બીજું જ પાછું આવશે, પછી પાછું ત્રીજું જ આવશે, આમને આમ ચાલ્યા જ કરે. તો કે મજા આવે કરવાથી સમય હોય ત્યારે, પણ આવું થાય છે. બરાબર છે, ધારો કે તમે રામના રૂપો જોજો, આમાં છે જ ઓલરેડી અંદર છે જ,
તો એમાં સૂત્રો જે છે એ સૂત્રો ખોલો, ખોલ્યા પછી સોલ્યુશન લાવો, અને સોલ્યુશન લાવ્યા પછી પાછું બીજું રૂપ આગળ વધો, તો એમાં પાછું એક નવું જ આવતું હોય કંઈક એનાથી આગળ. અને સૂત્રોનો ક્રમ જે છે એ ક્રમમાં ધારો કે પહેલું લીધું, બીજું લીધું, ત્રીજું લીધું, પહેલાનો જ અર્થ આવતો હોય પણ એને બાદ કરી દેશે બીજું સૂત્ર, બીજાનો બાદ કરી દેશે ત્રીજું સૂત્ર, આવું થશે સપાદ સપ્તમા સવા સાતમા. ત્રિપાદી તો એના માટે કઈ નથી, પણ સવા સાતમા જ આ વસ્તુ જયારે આવે ત્યારે બળવાન કોણ, તો કે પાછલું સૂત્ર. અને એમ કરતા કરતા આપણું સોલ્યુશન લાવવાનું થાય છે, અને એ રીતે ક્રમ પણ પછી યાદ રહી જાય સીધો, કે કયું પહેલું છે. અકર્ષ અવર્ણ દીર્ઘ સંધિ કરે છે પણ એને સંધિને બાદ કરનારું સૂત્ર છે પૂર્વ પરયો, એક રૂપ થઈ જાય છે. કારણ કે અકર્ષ અવર્ણ પહેલું, પછી એના પછી પેલું બીજું આવે છે, અને બીજા પછી ત્રીજું એ આવે છે, એટલે આવું બધું થાય છે. જોઈશું ધીમે ધીમે, બરાબર છે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, કાલે પાછા મળીએ છીએ. ઓકે. શુભરાત્રિ.